જેતપુરમાં ડ્રોન કેમેરાથી બાજ નજર રખાઈ રહી છે, લોકડાઉનનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। દેશભરમાં લોકડાઉનને લઈને કડક પાલન કરવામાં આવી રહેલ છે, ત્યારે ગુજરાતના તમામ જિલ્લા અને શહેરોમાં લોકો ઉપર નજર રાખવા માટે અને લોકો જાહેરનામાનો ભંગ ના કરે તે માટે ખાસ આયોજન કરેલ છે। પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી આવા લોકો પર નજર રાખવામાં આવી રહી છે, જે રાજકોટ જિલ્લાના જેતપુર પોલીસ ડિવિઝનને ડ્રોન કેમેરાથી સજ્જ કરવામાં આવેલ છે, જે જેતપુર, ધોરાજી, ઉપલેટા, જામકંડોરના સહિતના 7 જેટલા શહેરોને ડ્રોન કેમેરાથી નજર હેઠળ આવરી લેવામાં આવેલ છે। આ ડ્રોન કેમેરાને જેતપુરના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સાગર બાગમાર દ્વારા ઉડાવીને નજર રાખવામાં આવી હતી, જેના પગલે જેતપુર ડિવિઝનમાં ડ્રોન કેમેરામાં કેદ થઈને જાહેરનામાનો ભંગ કરતા 8 જેટલા કેસ નોંધવામાં આવેલ હતા અને ધોરાજીમાં ડ્રોન કેમેરામાં કેદ થઈને જાહેરનામાનો ભંગ કરતા લોકો સામે 3 જેટલા કેસ કરવામાં આવેલ હતા। જેતપુર ડિવિઝનમાં જાહેરનામાના કડક પગલાં ભરવાનું ચાલુ કરેલ છે, જેને લઈ તેને જેતપુર ડિવિઝનના 7 જેટલા શહેરોમાં પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને બિનજરૂરી રીતે ફરતા લોકો પર કડક કાર્યવાહીના ભાગરૂપે 200 જેટલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા, જેમાં જેતપુરમાં ફક્ત 80 જેટલા વાહનો ડિટેન કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જેતપુર ડિવિઝનમાં ગઈકાલેથી ડ્રોનથી સર્વેલન્સ ચાલુ કરવામાં આવ્યો છે। આમાં ડ્રોનથી સર્વેલન્સમાં જેતપુર સિટી, ધોરાજી અને ઉપલેટા અને બીજા જો પોલીસ સ્ટેશન છે આમાં પણ આની કાર્યવાહી ચાલુ છે। ગઈકાલે ધોરાજીથી ડ્રોન સર્વેલન્સના આધારે 3 જાહેરનામા ભંગના ગુના દાખલ થયા હતા અને જેતપુર સિટીમાં પણ જો જુદા જુદા વિસ્તાર છે આમાં જો સોસાયટીમાં રહેણાંક જો માણસો છે જો બારે ટોળા વણાઈને ભેગા થઈ જાય એ લોકો વિરુદ્ધ ડ્રોનથી સર્વેલન્સ કરીને અને એના લોકો વિરુદ્ધ પછી જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવશે અને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। અને ગઈકાલે જેતપુર અને જેતપુર ડિવિઝનમાં ટોટલ ડિવિઝનમાં જો લોકડાઉન છે એની અમલવારીને માટે 173 વાહન ડિટેન કરવામાં આવ્યા હતા અને એને સાથે સાથે 14 જાહેરનામા ભંગના ગુના પણ દાખલ કરવામાં આવ્યા હતા। અમારી લોકોને એક સલાહ છે કે લોકો કોઈ ગેરકારણે બહાર ના નીકળે ઘરથી અને જેટલી જરૂરિયાતની ચીજો છે એ બધી વસ્તુ હવે હોમ ડિલિવરીથી ઘરે મળશે અને લોકો એની હેબિટ પાડે એને કારણે જો એ કોરોનાનો જો ભયાનક સ્થિતિ છે આ કાબૂમાં કરવામાં આવશે અને એમાં પોલીસનો એકદમ ચોક્કસ બંદોબસ્ત છે અને કોઈ પણ રીતે કોઈ માણસને એમાં હેરાની ન થાય। અમે જેતપુર DYSP ઓફિસ પણ એક સેવા ચાલુ કરવામાં આવી છે કે જે કોઈ માણસને જો દવા જેતપુર સિટીમાં ના મળે તો આ દવા ગુજરાતમાં કોઈ પણથી અગર અરેન્જ કરવાની રહેશે તો આ જેતપુર DYSP ઓફિસ કચેરી આ સેવા કરશે અને એનો નામ છે જેતપુર ડિવિઝન પોલીસ આપને દ્વારા।